રાજ્યના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારામાં આવેલ સનરાઇઝ પોઈન્ટ પર સેલ્ફીની લાહીમાં નાશિકની મહિલા પ્રવાસી 2000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ વખતે ખીણની જાડી ઝાખરામાં તે લટકી ગઈ હતી, જેને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ કરી બચાવી લીધી હતી. મહારાષ્ટ્રના નાશિક ખાતે રહેતી 48 વર્ષીય સુષ્માબેન પગારે તેમના પરિવાર સાથે સાપુતારાની સહેલગાંએ આવ્યા હતા, જ્યાં તેઓ સનરાઇઝ પોઈન્ટ પર સેલ્ફી પાડી રહી હતી. તે વખતે તેનો પગ લપસતા તેઓ ઊંડી ખીણમાં ખાબકી હતી. જો કે આ વખતે ખીણની જાડી ઝાખરામાં ભેરવાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ તળેટીમાં આવેલા નવા ગામના યુવાનોએ દોડી જઈ ખીણમાં ખાબકેલ સુષ્માબેનને લોહી લુહાણ હાલતમાં બહાર કાઢી સારવાર માટે સાપુતારાની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે નાશિક ખાતે લઈ જવામાં આવી હતી. આમ સેલ્ફીના ચક્કરમાં વધુ એક પ્રવાસી મહિલા ખીણમાં ખાબકવાનો બનાવ સાપુતારામાં બન્યો હતો.